તરત મદદ કરી હોવાનો આરજે દેવકીએ ખુલાસો કર્યો છે તો જે પ્રમાણે પાંચ આરજે વિરુદ્ધ બાળકના પિતાએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી તો તેને લઈને આરજે દેવકીએ ખુલાસો કર્યો છે અને તેણે જણાવ્યું છે કે જે પ્રમાણે સીડી ફેંકવામાં આવી હતી તો બાળકની તરત જ મદદ એ તે લોકો પહોંચી ગયા હતા તો આડેધડ સીડીઓ ફેંકાતા લોકોને ઈજા પહોંચી હતી અને તેને લઈને એક નાના બાળકને ઈજા થતા તેના પિતાએ

જે આરોપ લગાવવામાં આવ્યો હતો પાંચ આરજે વિરુદ્ધ તો અત્યારે જે ખુલાસો કરવામાં આવી રહ્યો છે શું કહેવામાં આવી રહ્યું છે થોડા સમય એક ગરબાની ઇવેન્ટમાં જાણીતી આરજી આરજે દેવકી હાજર રહ્યા હતા અમદાવાદના જાણીતા આરજે છે તેમની સાથે અન્ય આરજે પણ હાજર રહ્યા હતા અને તેમણે એક કાર્યક્રમમાં સ્ટેજ ઉપરથી સીડીઓ ઉછાળી હતી જે સીડીઓ એક નાણા નાના બાળકને વાગી હતી અને આ બાળકના પિતાએ પાંચ આરજે આરજે સામે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી પણ આ સીડીઓ જે ઉછાળવામાં આવી હતી આપણી સાથે અત્યારે હાલમાં આરજે દેવકી છે કે જેમની સામે એફઆઈઆર નોંધાવવામાં આવી છે

નવ વર્ષથી આ ગરબા બનાવીએ છીએ અને આ ગરબા એટલા માટે બનાવીએ છીએ કે અમને એવું હતું કે અમે ગુજરાતી ગરબાની અંદર કી કોન્ટ્રીબ્યુશન કરી શકીએ આ કોઈ ધંધાકીય પ્રમોશન નથી આ ઓન ધ કોન્ટરી આપણા કલ્ચરનું પ્રમોશન છે કે વધુ લોકો સુધી આ ગરબા પહોંચે ગુજરાતના જ નવ કવિઓએ લખેલા નવ કમ્પોઝર્સે કમ્પોઝ કરેલી આ આર્ટ ફોર્મ જે છે ફોક ફોર્મ જે છે એ સતત ઇનોવેટ થતું રહે ને લોકો સુધી પહોંચે એટલા માટે અમે ફ્રી સિરીઝ ડિસ્ટ્રીબ્યુટ કરીએ છીએ અમે સીડીઓ મારતા નથી અમે સીડીઓ ઉછાળતા નથી અમે સીડીઓ ફેંકતા નથી અમે સીડીઝ ગિફ્ટ કરીએ છીએ હવે આ ગિફ્ટ કરવા માટે મોટું ગ્રાઉન્ડ હોય છે ઘણા બધા લોકો હોય છે સો વી પ્લે અ ગેમ વિથ પીપલ એને માટે અમે લોકોને કહીએ છીએ કે આપણે પાર્ટિસિપેટ કરવાના છીએ અને જે જે લોકો બહુ સારું કેચિંગ એબિલિટી સ્કિલ્સ જાણતા હોય એ લોકો આ ગેમની અંદર પાર્ટિસિપેટ કરે ક્રિકેટમાં કેટલા બધા લોકો ગલી ક્રિકેટ રમતા હોય છે તો બોલ કેચ કરતા હોય છે કોકને બોલ વાગી જાય અનફોર્ચ્યુનેટ થાય બટ ઇટ્સ લાઇક અ ગેમ હવે બટ વી સ્ટીલ સે દેટ કે અમારી પાસે ની અંદર અમારી પાસે ફર્સ્ટ એડ છે નોટ જસ્ટ સીડી ગરબા રમવા જેટલા પણ લોકો આવતા હોય કોઈને કદાચ દાંડીઓ વાગી જાય ધક્કા થાય કોઈનો પગ મચકોડાઈ જાય ગરબા કરતાં કરતાં કોઈ પડી જાય ને વાગી જાય તો એના માટે તો એને પણ ફર્સ્ટ એડની જરૂર પડે અમે એકચ્યુઅલી ઈચ્છીએ છીએ કે બધા લોકો ત્યાં ખૂબ મજા કરવા આવે અને અમે વીસ જણા ભેગા થઈને ઇન્ટરવલની અંદર આ સીડી ડિસ્ટ્રીબ્યુટ કરતા હતા આ સીડી ડિસ્ટ્રીબ્યુટ કરતા એ લગભગ પાંચ સાત મિનિટનો કાર્યક્રમ હતો જે પહેલાં અનાઉન્સ કરવામાં આવેલો કે આ સીડી ડિસ્ટ્રીબ્યુશનનો કાર્યક્રમ શરૂ થશે અને આપણે બધાને ફ્રીમાં સીડીઝ આપીશું જે જે કેચ કરે એ બધા જ આ સીડી પોતાની સાથે લઈ જાય અને હજારો લોકોએ બહુ હેપીલી એની અંદર પાર્ટિસિપેટ કર્યું હતું ને એમાંનું આ એક એક્સિડન્ટ છે કે જેમાં અનફોર્ચ્યુનેટલી આટલા નાના કુમળા બાળકને વાગી ગયું બાળકને સીડી જ વાગી છે કે નહીં એ તો અમને નથી ખબર કારણ કે અમે આટલા બધા કેમેરા ફૂટેજીસ જે ભેગા કર્યા એમાંથી કોઈ પણ કેમેરા ફૂટેજમાં એવું કેચ નથી થયું પણ ઇવન ઇફ બાળકને સીડી જ વાગી હોય એના ફાધર જે છે એ લઈને ઇમિડિએટલી બાળકને અમારી પાસે આવેલા અને અમે એમને ફર્સ્ટ એડ માટે લઈ ગયા હી વોઝ નોટ પેશન્ટ ઇનફ હી રેન વિથ હિઝ ચાઇલ્ડ અને હું સમજી શકું છું કે ફાધરને એવું થાય કે મારે મારે મારી રીતે મારા ઓળખીતી વ્યક્તિ પાસે જઈને મારા બાળકની સારવાર કરાવવી છે એ જ્યારે આ એક્સિડન્ટ બન્યો ત્યારે હું હજી સુધી મંચ ઉપર હતી કારણ કે અમે સેલ્ફીઝ માટે અનાઉન્સ કરતા હતા કે આરજેઝ આવશે ને તમે એમની સાથે સેલ્ફી પડાવી શકો આવી જ અનફોર્ચ્યુનેટ ઘણા અનફોર્ચ્યુનેટલી કદાચ સેલ્ફીઝની અંદર પણ પડી શકે કે બહુ બધા લોકો ફોટો પડાવવા આવતા હોય ઘણા બધા લોકો પોતાના નાના બાળકોને ઉચકીને આવતા હોય છે કે તમે આને તેડી લો આની જોડે ફોટો પડાવો તો આવું કંઈક અનફોર્ચ્યુનેટ એમાં પણ થઈ શકે એ બીકથી અમે હવે સેલ્ફીઝ પડાવવા પણ ગ્રુપની અંદર નથી જતા મારો મુદ્દો ખાલી એટલો છે કે આ વીસ જણામાંથી કોની સીડી આ બાળકને વાગી છે એ અમે કોઈ આઈડેન્ટિફાય કરી શકીએ એમ નથી જો બાળકને સીડી વાગી હોય તો બહુ દુઃખદ વાત છે કે આટલા બધા સાથે અમે મજા કરવા માટે ભેગા થયા છીએ અને કોકને કાંક વાગી ગયું વી વુડ નેવર વોન્ટ દેટ કે અમારા ઓડિયન્સીસ સાથે આવું કંઈ પણ થાય એન્ડ વી આર વેરી સોરી એન્ડ વેરી અનહેપી અબાઉટ ઇટ બટ એટ ધ સેમ ટાઈમ હાઉ ડુ યુ કે આ દેવકીની સીડી છે કે જે આને વાગી છે કે ધ્રુમિલની સીડી છે જે આને વાગી છે ધ્રુમિલ તો એકચ્યુઅલી જેની સામે એફઆઈઆર થઈ છે અમારા પાંચ જણામાંથી એ ધ્રુમિલ એ દિવસે મુંબઈમાં હતો અને મુંબઈમાં એક શો હોસ્ટ કરતો હતો એક ફિલ્મ શો ત્યાં જે ચાલતો હતો એ કે જેમાં વિકી કૌશલ ને એવા બધા અલગ અલગ હીરોઝ હતા ને જેની સાથે વાત કરતો હતો તેના ફેસબુકના પેજ પર પણ દોસ્ત ફૂટેજીસ આર અવેલેબલ ઓફ લાઈવ એટલે હવે તો પણ એની સામે એફઆઈઆર થઈ છે સામે એફઆઈઆર થઈ છે ખાસ કરીને સીડી જે આપણે ઉછળી આપે કહ્યું છે કે જે અમે ગિફ્ટ કરતા હતા કે તે પ્રમાણે બાળકને તો જ્યારે આટલું ક્રાઉડ હોય છે અને એ પ્રમાણે તમે જ્યારે સીડીઓ આપતા હોય છે ગિફ્ટ કરતા હોય છે તો ખાસ તકેદારી રાખવી પડતી હોય છે પરંતુ એક બાળકને વાગી છે સીડી અને એફઆઈઆરમાં આપની સામે આક્ષેપો થયા છે તો એને લઈને પોલીસે સામે તમે જે નિવેદનો નોંધાવ્યા છે તો ખાસ કરીને જે ફૂટેજ જે મળ્યા છે એમાં કોઈ એવી બાળકને સીડી વાગતું હોય કે એવું કંઈ દેખાયું છે નથી દેખાયું અનફોર્ચ્યુનેટલી એમાં એવું દેખાય છે કે અમે વીસ જણા સીડી ડિસ્ટ્રીબ્યુટ કરી રહ્યા છીએ પોલીસ એવું ઝૂમ કરી રહ્યા છે એમના એમણે અમારા લોકેશન પર આવીને એમનું માપ લીધું ને એ બધું પણ કર્યું કે સ્ટેજની રાઈટ સાઈડમાં જે લોકો ઊભા છે એમાંથી જે લોકો સીડી ડિસ્ટ્રીબ્યુટ કરી રહ્યા છે કારણ કે બાળક સ્ટેજની એ બાજુ છે એટલા માટે એમાંની કોઈક સીડી ત્યાં સુધી ગઈ હશે કારણ કે અદરવાઈઝ તમે જુઓ કે જેમ કે હું સ્ટેજની સેન્ટરમાં છું ને નિશિતા જે છે સ્ટેજની લેફ્ટમાં છે પછી સ્ટેજ આખું પચાસ ફૂટનું પછી સ્ટેજની પછી બીજું લગભગ પંદરથી વીસ ફૂટનો એરિયા અને પછી લગભગ વીસ કે ત્રીસ ફૂટના એરિયાની અંદર ક્યાંક બાળક છે તો હવે આટલો મોટો એરિયા તો અમે સીડીથી કવર કરી શકીએ એવું શક્ય નથી તમારી નજીક નજીકમાં તમારી સીડી પડી શકે એટલે જે એક્સ્ટ્રીમ આ બાજુ જે છે એમાંથી કદાચ કોકની સીડી વાગી હોય જેમાં એ બાજુ આરજે જ નથી એકચ્યુઅલી જે વિડીયો જે વાયરલ થયો છે એ વિડીયો પણ એ દિવસનો નથી ને એ વિડીયોમાં પણ એક પણ આરજે નથી એટલે ઘણી બધી વાર મને એમ પણ થાય છે કે વાયરલ થયેલી વસ્તુને આપણે ટ્રૂથ માની લેતા હોઈએ છીએ પણ એમાં જે લોકો મારો ફેસ જોઈ શકશે આજે બી ઇફ યુ કેન આઈડેન્ટીફાય ધ ફેસ એન્ડ ઇફ યુ સી ધ વિડીયો એન્ડ ધેટ્સ નો ફાસ્ટ પણ અનફોર્ચ્યુનેટલી એવું નથી ખબર પડી કે આ બાળકને સીડી જ વાગી છે અમારી પાસે જેટલા પણ કેમેરાઝનું ફૂટેજ હતું આખા ગ્રાઉન્ડમાં જેટલા સીસીટીવી કેમેરાઝ હતા અને અમે ગરબા કવર કરવા માટે પણ જે કર્યું છે જેમાં આટલા બધા લોકો ચીયર કરે છે સીડી કેચ કરવા માટે બધા જમ્પ કરી રહ્યા છે હવામાં એમાંથી ક્યાંય પણ બાળકને સીડી વાગી હોય તે આઈડેન્ટિફાય નથી થતું બાળકને સીડી વાગી છે એ ચોક્કસ છે બરાબર છે અને ખાસા બધા લોકો સ્ટેજ ઉપર હતા પરંતુ કોની સીડી વાગી છે એ જો આઈડેન્ટિફાઈડ થયું નથી પરંતુ જે બાળક છે એને ઈજા થઈ છે એ તો સ્વાભાવિક છે એ આપણે બધે છે પરંતુ જ્યારે તમે જ્યારે તમે આવા જાહેર કાર્યક્રમમાં જાઓ છો અને આ રીતે ડિસ્ટ્રીબ્યુટ કરવાની હોય વસ્તુઓ તો પોસિબલ છે કે તમે અમને ફેંકવાની જગ્યાએ થઈને અમને હેન્ડ ટુ હેન્ડ આપી શકો છો તો મારી પાસે એવું પણ ફૂટેજ છે અમે હેન્ડ ટુ હેન્ડ આપવાનો પ્રયત્ન કરીએ છીએ કે અમે લોકોમાં એમ નેમ ડિસ્ટ્રીબ્યુટ કરીએ તો બેરિકેડ આખો તૂટી જાય ને એવો ધસારો અમારી તરફ આવ્યો છે એનો ફૂટેજ આઈ કેન શેર ઇટ વિથ યુ અને એટલા માટે થઈને અમને એવું લાગતું હતું કે જેમાં લોકોમાં પણ ધક્કામુકી ના થાય અને અમે અમે પણ સેફટીના ઇશ્યુઝમાં ના આવીએ અને લોકોને પણ મજા પડે ઇન્ટરેસ્ટિંગ લાગે એટલા માટે થઈને અમે આ ગેમ કરતા હોઈએ છીએ અમે નવ વર્ષથી આ કરીએ છીએ એટલે એવું નથી કે અમે પહેલી વાર કરીએ છીએ અમે દર વર્ષે આવી રીતે કરતા હોઈએ છીએ બટ ધીસ ઓલ્સો ગિવ્સ અસ અ લર્નિંગ રાઇટ કે આવું જો અનફોર્ચ્યુનેટ કોઈ ઇન્સિડન્ટ બને ને અમને જો એવી કલ્પના પણ હોત એ દિવસે પણ જો એના ફાધર બે મિનિટ એકસ્ટ્રા રોકાયા હોત અને અમને ખબર પડી હોત કે બાળકને વાગ્યું છે એ કેટલું ગંભીર છે કારણ કે એને કંઈ લોહી નીકળવાની કે એવી કોઈ સાયન્સ નથી ત્યારે અને અમે ફર્સ્ટ એડ એમને આપીએ એ પહેલા તો એક્ઝિટ કરી ગયા છે પણ અમે એમને ફર્સ્ટ એડ ઓફર કર્યું છે એ અમારા સુધી આવ્યા છે આ બધું પણ ફૂટેજમાં છે જે આઇડિયા એમણે એફઆઈઆરની અંદર કીધું છે કે ત્યાં આવી કોઈ સુવિધા જ નહોતી એમણે એફઆઈઆરમાં એવું પણ કીધું છે કે મારું બાળક રડતું હતું તો સાવ સોપો પડી ગયો તો માત્ર મારા બાળકની ચીસો સંભળાતી હતી

જે આભાર સંજય સમગ્ર માહિતી વિસ્તૃતથી જણાવવા બદલ